विक्रम संवत 2080 ना भादरवा वद 30 तारीख 20/9/2024 शुक्रवार आपणी कथानु स्थळ परम भगवतीय श्री जयभाई धड़ूकना घेर पारसी पेनी न्यूजर्सी अमेरिका। गई काले प्रथम प्रकरणना 33 वचनामत पर भगवान स्वामीनारायणे बहुज अद्भुत विचारों अपने सब कोई ने आप्या हता। અને છેલ્લે મહારાજે સંતોને પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મહારાજ અમારે તો સમજણનું અંગ છે, આપણે સૌ કોઈ એવી સમજણ કેળવવી પડે કે સત્સંગમાં માન થાવ કે અપમાન થવો, સત્સંગમાં સુખ દાવો સુખ થાવો કે દુઃખ થાવો, શરીર નિરોગી રહો કે પછી શરીર આપણું રોગી રહો। મહારાજે પ્રથમના 27માં બતાવ્યું છે કે કોઈ આપણે હાથી બેસારે, કોઈ આપણે ગધેડે બેસારે, કોઈ ચંદન ચર્ચે અને કોઈ તલવાર લઈએ અને આપણને શરીરને કાપે એમ। મહારાજ કે એને બધું સમ વર્તે એવી સમજણ ભગવાનના ભક્તો કેળવે, પરંતુ માન અપમાનમાં ભગવાનનો ભક્ત ક્યારેય ખેંચાઈ ન જાય, લેવાઈ ન જાય, કારણ કે જે કંઈ છે તે બધું દેહને છે, આત્માને કશું નથી। આપણે કોઈ કાળો કે આપણે કોઈ ધોળો કે કોઈ આપણને જાડો કે કોઈ આપણને બુદ્ધિ વગરનો કે કોઈ આપણને બુદ્ધિશાળી કેમ, કોઈ આપણને મૂર્ખ કે કોઈ આપણને ડાયો કે કોઈ આપણને વિદ્વાન કહે કોઈ આપણને અભણ કહે એમ, પણ આ બધા જ ભાવ છે ને એ દેહને લઈને છે, આત્માને તો કોઈ ભાવ છે નહીં। અને એટલે મહારાજે કહ્યું કે પોતાને આત્મસત્તા રૂપે જો આ માનતો હોય એમ તો આ બધા ભાવ જીવને સ્પર્શે નહીં, તો આત્મા સુખ દુઃખથી પર રહે। આવડો મોટો બહોળો સત્સંગ છે, હવે આપણે અપેક્ષા રાખી કે બધા જ મારું સન્માન કરે, બધા જ મારું બહુમાન કરે, બધા જ મને ચાહે, હવે એ વસ્તુ તો બહુ શક્ય નથી। કારણ કે કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણું સન્માન કરે, આપણને લોકો કોઈ ચાહે કોઈ ના ચાહે, આવો તો બધું લક્ષાવધિ મનુષ્યમાં રહેવાનું અને બનવાનું। માટે ભગવાનનો ભક્ત એવી સમજણ કેળવી રાખે કે મારે તો કેવળ પરબ્રહ્મ પરમાત્માને પામી જવું છે, આપણે સત્સંગમાં માન સન્માન લેવા માટે નથી આવતા, સત્સંગમાં આપણે સમજણ કેળવવા માટે આવીએ છીએ। સત્સંગમાં આપણે પ્રવેશ કર્યો છે ને એ ગુણો પ્રાપ્ત કરીને પ્રભુને પ્રાપ્ત કરવા માટે સત્સંગમાં આપણે પ્રવેશ કર્યો, એટલે કે સત્સંગ આપણે સ્વીકાર્યો છે, પણ એમાં કંઈ માન મોટો પ્રતિષ્ઠા મેળવવા માટે તો કંઈ સત્સંગ મેળવો નથી ને। અમે સાધુ થયા તો અમારે એટલું વિચારવું જોઈએ કે અમે સાધુ કંઈ મનાવવા પૂજાવા અને પ્રતિષ્ઠા માટે કંઈ દીક્ષા નથી લીધી, માનવા અને પૂજવા માટે દીક્ષા લીધી છે, પરમાત્માને ભજવા માનવા પૂજવા પ્રભુનું માનવું, ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત હોય તો એનું માનવું, એની આજ્ઞામાં રહેવું, એના માટે સંત દીક્ષા લીધી છે, કોઈને આજ્ઞામાં રાખવા માટે સંત દીક્ષા નથી લીધી। પણ ઘણી વખત લક્ષ્ય ભૂલાઈ જવાતું હોય એટલે જીવને આવા બધા ભાવ સ્પર્શી જતા હોય છે, પછી સત્સંગમાં માન અપમાન થાય એટલે એને લાગી આવે તો ઘણા બધા જીવ સત્સંગ છોડે વયા જતા હોય છે। મહારાજે એટલું જ કહ્યું હતું કે માનની મૂર્તિ તમ કોઈ જોઈશ, તો બધાને આશ્ચર્ય થયું માનની મૂર્તિ કેવી હોય એમ, તો મહારાજ કે અમે તમને બતાવીએ, મહારાજે બતાવ્યું જો કે આ સભાની ફરતા ફરતા આંટા મારે માનની મૂર્તિ છે, પ્રસંગ તો સાંભળો છે ને તમે, પૂર્ણાનંદ સ્વામી હતા, બહુ વિદ્વાન ગઢવી હતા, કવિ હતા, મહારાજે આટલું કહ્યું એટલે પછી આશ્રમ બદલાઈ નાખ્યો,
પણ એક વાત ખરી કે આશ્રમ બદલાયો પણ એની ઉપાસના અને નિષ્ઠાનો બદલાણી. ઉપાસના અને નિષ્ઠાનો બદલાણી. સમય આવ્યો ને ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને તેડવા મોકલ્યા હતા કે જાઓ તમે યાબત પરમાં ગજા ગઢવીને તેડી આવો. તે બ્રહ્માનંદ સ્વામી તેડવા આવ્યા. સ્વામીએ દર્શન દીધા, કહ્યું કે મહારાજે મને મોકલો છે તમને તેડવા માટે, તો ચાલો તૈયાર થઈ જાઓ અક્ષરધામમાં જવા માટે. ગજા ગઢવી કહે કે એમ ન આવું, કેમ કે મહારાજે મને માનની મૂર્તિ કીધી ને, એટલે હવે છેટ અક્ષરધામ સુધી રાખો. મહારાજ તેડવા આવે તો આવો. કેમ? તો મેં મહારાજની આજ્ઞા કઈ લોપીશ. તો મહારાજ મને તેડવા ન આવે. કવિ હતા ને એટલે કાવ્યમાં પછી સ્વામીને વાત સંદેશો આપ્યો. બ્રહ્મ મુનિ તમે ભલે આવ્યા, શ્યામનો સંદેશો શું લાવ્યા, નાથનો આવ્યા રે બ્રહ્મ મુનિ તમે ભલે આવ્યા. ચાર પદ બનાવ્યા છે ને, તમે ભલે આવ્યા પણ પ્રભુ કેમ ન આવ્યા. મહારાજને કયો, મહારાજ પધારે હું સુખેથી અક્ષરધામમાં આવીશ. મહારાજ આવ્યા. મહારાજને કહે એમ તો ન આવું પણ ઢંઢેરો ટીપાવીને આખા હેબત પર ગામમાં તમે જાહેરાત કરો કે આ ગજા ગઢવીનો ભગવાન સ્વામિનારાયણ હું એને તેડવા આવ્યો છું અને એને મારા ધામમાં હું લઈ જાઉં છું, એમ ઢંઢેરો ટીપાવી જાહેરાત કરો પછી આવું. મહારાજે એમ જાહેરાત કરાવી પછી શરીર છોડીને મહારાજની સાથે ગયા. ઇતિહાસ છે, વાત કહેવાની એ છે કે સત્સંગમાં હું ને તમે મૂર્તિ પ્રાપ્ત કરવા માટે આપણે જોડાયા છીએ કે પછી માન મેળવવા માટે કે મૂર્તિ મેળવવા માટે? મૂર્તિનું સુખ મેળવવા માટે કે પ્રતિષ્ઠાનું કે માનનું સુખ મેળવવા માટે? કયો સ્વાદ લેવા માટે આપણે સત્સંગમાં જોડાયા છીએ? આટલું અંતર તપાસીને જોતો હોય ને એને વિવેકી પુરુષ કહેવાય અને એને સમજણ કહેવાય. તો આપણે બધા આવી સમજણ પ્રાપ્ત કરીએ સત્સંગમાં, અને તો પછી માન અપમાનમાં ક્યારેય આપણે લેવાય નહીં જઈએ. તો સત્સંગ છે બહોળો છે, કોઈ અપમાન કરે, કોઈ માન સન્માન, આ તે બધું તો ચાલવાનું સત્સંગમાં. ક્યાંક આપણું ધાર્યું થયું, ક્યાંક ન થયું, સંભવ છે ને. લક્ષ્ય એક હોય કે મારે ઠાકોરજીને મેળવવા છે, ઠાકોરજીને પામી જવું છે, જન્મ મરણથી મુક્ત થવું છે, બહુ ખેલ કાઢ્યા છે, તો હવે બીજો આ છેલ્લો ખેલ. જો હવે આ ધરતીના સ્ટેજ ઉપર હવે મારે ખેલ કરવા માટે નથી આવવો. આવી ભગવાનના ભક્તને સમજણ કેળવવી પડે. એટલે સંતોએ કહ્યું કે મહારાજ અમારે તો સમજણનું અંગ છે અને વાત કરી છે એવું નથી, કંઈ સમજણનું અંગ હતું. વાત તો કરેલી છે કથામાં પણ પ્રસંગને અનુરૂપ આ વિષય છે એટલે ફરીને દોહરાવું છું. ટૂંકમાં સભા ભરીને બેઠી હતી, મહારાજ વાતો કરતા હતા. મુક્તાનંદ સ્વામીને સહેજ નિંદ્રા આવી. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું સ્વામી મોખરે બેઠા ને અમારા ગુરુ થઈને બેઠા છો ને કથમાં ઊંઘો છો, કે થાવ ઉભા, શરમ નથી આવતી કથામાં હોવો છો આવા મોટા સાધુ થઈને? મુક્તાનંદ સ્વામી અડપ દઈને ઊભા થઈ ગયા, હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજ કે ક્યાં બેઠા છો, કોની સન્મુખ બેઠા છો, કોણ કથા કરે છે આવા મોટા સાધુ થઈને? આખી સત્સંગની માં કહેવાતા હોય અને ઊંઘો છો, કે તમને સભામાં ઊંઘતા શરમ નથી આવતી? હટો નીકળો,
सभा छोड़ी हालता थी जाओ, अमारे तुम्हारी कोई जरूर नहीं है, निकलो बाहर निकलो, कोई जरूर नहीं महाराज के तुम्हें हो तो सत्संग थी सके। मुक्तानंद स्वामी रड़ता रड़ता हालता थी गया। थोड़े दूर थिया जिया नानी एवी नदी जेवी होय छे, कांठे बैठा बैठा नानो बाड़क रड़े एम रड़ता था, ध्रुस्के ध्रुस्के, अने पोतानी जातने अने देहने कहता था हे मूर्ख, अक्षरधामना अधिपति पुरुषोत्तम नारायण दया करीने आत्मा कल्याण माटे ने ब्रह्मांडोना ब्रह्मांडो ने भेदी नाखे एवं अमृत पीरसता था, अने तने मूर्ख ऊंघ से नहीं आती थी, तारी निंद माटे तारी ऊंघ माटे पुरुषोत्तम ने आटला बधा नाराज कर्या, हरामी तू एज लागनो छो, धोतियों ने खेसू काट नाख्यू कॉपीन भर रिया, अने नदी में रहती है उनाड़ा नो ताप तपेलो धक धकती नदी में रहती, अने त्रांबा जेवी रेती गरम थई गेली, अने खुला शरीरे नदी में होता होता स्वामी पोतानी जातने ठपकारता था, आज लागनो छू तू के दे ने तने आज दंड योग्य छे, घड़ी भर हुए એટલે શરીરના ઓલવે છે, આ શરીરના હિસાબે થોડીક રેતી ટાઢી થઈ જાય, વરી પશું આમ પડકું ફરીને ગરમ રેતીમાં, વરી પશું આમ ફાડીને ગરમ રેતીમાં, અને એવો દેહને તપાવે દંડ દે, મહારાજને સારંગપુરના જીવાબાપુના દરબારમાં ઢોલિયા ઉપર ભર સભા હોય છે, બેઠા બેઠા આંખમાં હોંડાયેલા જાય, रड़े दुस्के दुस्के महाराज पार्षदों के जाओ जल्दी के मुक्तानंद स्वामी शू करे छे आके तपास करो। द्वारता पार्षद गया, मुक्तानंद स्वामी रेती में गरम रेती में सुतेला पोतानी जातने डंडोड़े तो आज लागनो छो, तने आज योग्य बधो दंड मिलो छे, आ आ आ दंड तने जोईए। પાર્ષદોએ મુક્તાન સ્વામીને એ અવસ્થામાં જઈને કહ્યું કે સ્વામી તમને મહારાજ યાદ કરે છે, હે મહારાજ મને યાદ કરે છે, અને રેતીમાંથી ઊભા થઈને દોટ મૂકી નાનું છોકરું દોડે, મહારાજ મહારાજે મને બોલાવ્યો, મહારાજ મને યાદ કરે છે, આ કથા મેં કરેલી છે, વિસ્તારમાં નથી જતો, હું તમે એ જગ્યાએ હોય તો શું થાય એ જરાક અંતર તપાસીએ આપણે, કે આવી રીતે આપણે નહીં જેવી એક બાબતમાં કથામાં ઊંઘા હોય ડોલું ખાધું હોય અને આપણો સ્વભાવ છે આવી રીતે હડાહડ અપમાન કરી અને કાઢી મૂક્યા હોય ને પછી કોઈને બોલાવવા મોકલે તો આવી પાછા આપણે એટલે કહે છે કે મહારાજ અમારે સમજણનો અંગ છે, બ્રહ્માનંદ સ્વામીને વિના પ્રયોજને વડતાલનું મંદિર તૈયાર થયું હોય, પ્રતિષ્ઠા થઈ ગઈ હોય, કોઈએ મહારાજના કાનમાં કાંઈક થોડેક એવી વાત કરી હોય કે મહારાજ ધ્યાન રાખજો આ મંદિર આવું મોટું જબરજસ્ત થયું છે ને ખાણ ગામથી બધો પરિવાર બોલાવી અને આયા બધાને સ્થાયી કરશે, આપણે ટોકરી ઉગાડવાની રહેશે, મહારાજ આ તો ગઢવી છે, ચારણ છે, કવિ છે, મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે સ્વામી અમારી સાથે ચાલો ને અમારા કાવ્ય કીર્તન કરવા, બ્રહ્માનંદ સ્વામી બુદ્ધિશાળી તત્વ બધું સમજી ગયા કે બાજીને સાધુન કે જાઓ અમારી જોરી ખીતી ટંગ ટીંગાય છે ને આસનેથી લેતા હો તો સ્વામી આસને નો ગયા, શું જબરજસ્ત ત્યાગ, કેવી બધી જ આ પરિસ્થિતિઓ, જેણે જાત નીચોવીને શરીરને નીચોવીને બુદ્ધિ નીચોવીને
આવડત નીચવીને, કળા નીચવીને, કવિત્વ નીચવી અને મંદિરનું નિર્માણ કર્યું હોય અને આ પરિસ્થિતિમાં ઠાકોરજી એને આદેશ આપે અને એ જોરે ખંભે ટીંગાડીને હાલતા થઈ જાય. મહારાજ, અમારે તો સમજણનો અંગ છે. માટે વાળા ભક્તો, મારે ને તમારે આમાંથી સંદેશો બહુ પવિત્ર ઘણો બધો લીધા જેવો છે કે આપણામાં કોઈ એવું માન તો ખૂણે ખાંચ કે પીડતું નથી ને, આપણને કંઈ પીડા તો નથી દેતું ને, કાંઈ માન અપમાન થોડું કરવો, આપણું સત્સંગમાં ચાલ્યું ન ચાલ્યું, ધાર્યું થયું ન થયું, આપણે બોલાવ્યા ન બોલાવ્યા, આપણને આગળની ખુરશી બેસવા મળી કે પાછળની મળી, સારી મળી કે હાદી મળી, ખુરશી ન મળીને એઠે બેસવું પીડ્યું શું થયું વગેરે વગેરે, કંઈક અંતર તપાસીને જોતા રહીએ કે આના માટે આપણે ખુરશી માટે આસન માટે પહેલાં આગળ બેસવા માટે સત્સંગ સ્વીકાર્યો છે કે ઠાકોરજીના ખોળામાં બેસવા માટે કે ઠાકોરજીના ચરણમાં બેસવા માટે એને પ્રાપ્ત કરવા માટે આપણે સત્સંગ સ્વીકાર્યો છે, શેના માટે. સમજણ મહત્વની છે. આપણે ભજન પ્રકાશ સ્વામી ગણિત ગાય છે, જીવનમાંથી સમજણ જાય તો જોયા જેવી થાય, અને હકીકત છે ને તે જોયા જેવી થાય ને સમજણ જાય તો. કેના માટે આપણે સત્સંગમાં છીએ, કેના માટે આપણે બધું કરીએ છીએ, થોડુંક અંતર તપાસવું જોઈએ. મારે ને તમારે બધાની વાત છે, આપણા બધાની છે, ત્યાગી ગૃહિની બહેનો અને પુરુષોની. આપણને કોઈને બોલાવ્યા ન બોલાવ્યા, આપણને કોઈ સેવાનો યુગ આપ્યો ન આપ્યો, આપમેળા આપણું પોતિકો માનીને જોડાઈ જાઓ. ઘણી બધી જગ્યાએ ઉત્સવ પ્રસંગો હોય તો છૂટ થઈને ઊભો હોય, કેડે આ દિન કેમ તો કે અમને ક્યાં કોઈ સેવા બતાવી જ ક્યાં, અમને કંઈ સેવા જ નથી આપી, શું કરે નથી આપી. ઘણું છે, મહિને ભલામણ હાવેણો લઈને બજાર ચોક વારવા અને રસ્તા વારવા, સેવા છે ને, ત્યાં સેવા કરવામાં કંઈ આમંત્રણની જરૂર હોય, એમાં કંઈ આપણી પ્રશંસા કરવાની જરૂર હોય. આપણને લાગ્યું કાંઈ સેવા કરવા જેવી છે તો મંડી પડો સેવા કરવા. પોતિકો માયનો હોય, સત્સંગ પોતિકો માયનો હોય, ભગવાનને પોતિકો માયનો હોય, હરિભગતના સમાજને પોતિકા મહિના હોય તો મંડી પડે. હરિભક્તો જમ્યા હોય, પતરાવડા પડ્યા હોય તો અઠવાડો મંડે ઉપાડવા, અહીંયા મંડે ચોકા કરવા, પોતા કરવા, અઠવાડો ઉપાડે. ભગવાનને ભગવાનના સંત ભક્તનો અઠવાડો ઉપાડવાની સેવા મળે ને, એ તો મારા બાપ ભગવાન પુરુષોત્તમ નારાયણ અને ભગવાન કૃષ્ણના ઇતિહાસો તો જુઓ. ભગવાન સ્વામિનારાયણ પોતે બધાને આઠા પતરાવડા ઉપાડે લોજમાં, અભ્યાગતોના નીચી ટેલ મળે તો માને મોટા ભાઈ કે જો નહીં. સમજણ. મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે મહારાજ, અમારે તો સમજણનો અંગ છે. આવી મોટી હસ્તીઓ હતી તોય ભગવાને ભગવાનના સંત ભક્તની ટેલ ચાકરી ભાવથી કરતા હતા, મહિમા સમજીને કરતા હતા. મોટા મોટા પરમહંસોને બહુ જોયા છે, દર્શન કર્યા છે. મૂળીમાં અમારા ગુરુભાઈ જોગી સ્વામી હતા, બધા સંતોએ દર્શન કર્યા છે એમના. તો મહાવિદ્વાન, સંસ્કૃત ઉપર એટલું બધું પ્રભુત્વ હતું અને પહેલાં કથા છે ને મૂળ ઉપર થતી, ગ્રંથમાં શબ્દે શબ્દ વાંચવાનું, સંસ્કૃત વાંચતું જવાનું અને એનું ગુજરાતી કરીને ગુજરાતી બોલતું જવાનું, વાંચવાનું સંસ્કૃત, બોલવાનું ગુજરાતી, શબ્દે શબ્દ. એવા મહાપ્રખર વિદ્વાન સંત હતા. રવા સવારે રોજ વહેલા ઉઠી અને હામેણ લઈ અને મૂળી મંદિરનો આખો ચોક, સભા મંડપ, ચાલી ખાણે ખુદ કે કચરો પીડ્યો હોય બધું જ વાળીને સાફ કરતા, અને આસને કોઈ સાધુ પારાઓ મારા જેવા આળસુના પીરો હોય, મોડા મોડા જાગ્યા હોય એટલે નાય નીકળી ગયા ધોતિયા એમનામ મૂકીને, અને એ નાના સાધુના ધોતિયા નીચોઈને હોકી નાખે, આ નરી આંખે
ખૂબ જ હું તો એમની સાથે ફેરું છું ગામડે. અમે એક મહિનો જૂના ઘાટીલા ગામ છે ત્યાં, એના 100 વર્ષનો પાટોત્સવ હતો. પ્રેમજીબેન ખબર આ બધા ગામની. તે સ્વામી કે હાલો ને કે આપણે જવું છે ત્યાં પાટોત્સવની પૂર્વી તૈયારી માટે. તે હું સ્વામી સાથે જોડો મેં ગયેલો મોડીથી. એક મહિનો રોકાયેલા, સવારમાં રોજ વહેલા જાગી અને હાવણ લઈને મંડી પડે. આખો ચોક વારે, બાથરૂમ સાફ કરે, સંડાસ સાફ કરે, બધું વાડે ચોડે મંદિર બધું. એમને મારી કથા બહુ ગમતી એટલે હું કથા શરૂ કરું ત્યારે હાવીણો બાજુ પર મૂકી અને આવીને પાછા કથા સાંભળવા મેં બેસી જાય. આવામાં હા મોટા વિદ્વાન પુરુષ, પણ તમે જો તો ઢેલ ચાકરી કરવાનો અંગ કોઈ જબરજસ્ત હતું, કારણ અંગ સમજણનું હતું. એટલે સમજણનું અંગ હોય તમારા ને તમારાથી થાય, સમજણનું અંગ ન હોય તો આપણે ઠૂંઠ થઈને ફરીએ. હતા એમ નામ રહીએ આપણે. થોડુંક વિચારીએ. ઈશ્વરે આપણને જવાબ બનાવ્યા છે, એ કરતા સહેજ પણ આપણે ઉતરતા ન થઈએ એટલો થોડોક આપણે વિચાર કરી એવી થોડીક સમજણ કેળવીએ કે ઠાકોરજી આપણે જેવા બનાવ્યા છે, જેવો યોગ આપ્યો છે. આ સત્સંગનો જેવો યોગ આપ્યો છે, સંત હરિભક્તનો જેવો યોગ આપ્યો છે, તો એમાં આપણે ક્યારેય ઉતરતા ન બનીએ, પરંતુ આપણે ચડતી કળા ઉર્ધ્વગામી અધોગામી માણસ ન બને. ભગવાને એટલા માટે આપણને સૌ કોઈને આ બધા યોગ આપ્યા છે. મહારાજ કહે છે કે આ બંને સંતો એમ કહે છે કે મહારાજ અમારે તો સમજણનો અંગ છે, તો ઠાકોરજી કહેવા માગે છે કે એવી સમજણ મારા બાપ કેળવજો. મુક્તાનંદ સ્વામીનું ભર સભામાં અપમાન ભગવાન સહજાનંદ સ્વામીએ કર્યું, એવું અપમાન આપણું આપણી જિંદગીમાં કોઈ નહીં કરે. શો અને કરે તો હું હાલત થાય મને તમને બધાને ખબર છે, એટલે કહેવાની કંઈ જરૂર નથી. જો બહુ અદ્ભુત વિચારો આપ્યા છે પ્રભુએ. હવે એવા જ વિચારોની પુષ્ટિમાં આપણે થોડોક આગળ ગતિ કરવા માટે પ્રવેશ કરીએ કથામાં. પૂર 21મું તરંગ 30મું ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત, ભગવાને કળ ચડાવી છે ને તેની વિગતનું. પોષવદી એકાદશીને દિવસ સવારમાં દાદા કાચરના દરબારમાં આથમણા 12ના ઓરડાની ઓસરીએ પલંગ ઉપર દક્ષિણ તરફ મુખ રાખીને સુખદાયક અને પરમ પ્રવીણ એવા શ્રીહરિ ભક્તજનોના દુઃખને હરવા માટે વિરાજમાન હતા. ક્યાં દુઃખ? આ બધા સ્વભાવના કારણ કે માણસને પોતાના સ્વભાવ જેવી પીડા આપે છે, એવી પીડા આપણને કોઈ જબર કે એવી પીડા આપણને કોઈ કેન્સરનું દર્દ, એવી પીડા આપણને ડાયાબિટીસનું દર્દ, એવી પીડા આપણને હાઈ બીપીનું દર્દ, એવી પીડા આપણને લો બીપીનું દર્દ એ કોઈ નથી આપતા. એવી પીડા આ જીવને પોતાના સ્વભાવો આપે છે. એક કૂવાના કાંઠે બેઠો તો છો ગાંડા જેવો, તે જેટલી બાયો આવે ને બધી બાયો કે હારું ગાંડું ક્યાંથી આવ્યું, ગાંડું ક્યાંથી આવ્યું. કે તે કૂવાને કાંઠે બેઠેલો પગ લબડાવીને ઘડી કે હા હા દી દીધું, દાંત કાઢે પછી પાછ બોમ થૂંકે અને નખરા કર્યા કરે. તે જે બધા આવે ને એ બધા કે હારું આ ગાંડું ક્યાંથી આવ્યું, ગાંડું ક્યાંથી આવ્યું. તોલવાની એમ થયું
કે મારું આખું ગામ મને ગાંડો ગાંડો કહેશે, બીજે બહાર ગામ વયો છું કે. તે બહાર ગામ ગયો તે જે બહાર ગામ ગયો એ ગામના પાદરમાં કૂવો હતો, ત્યાં કાંઠે જઈને પાછો બેઠો અને કાંઠે બેસીને એ નખરા કરવા માંડ્યો. તો બહેનો જે પાણી ભરવા આવે તો કરવું, આ ગાંડું ક્યાંથી આવ્યું કે, આ ગાંડું ક્યાંથી આવ્યું? તો ઓલો કે આ કોણ કહી ગયું કે તારા લખણ કોણ કહી ગયું? તારા લખણ તને આ કહેશે તું ગાંડું છું. એમ આપણે ગમે ત્યાં જઈએ પણ દુઃખ છે ને આપણને આપણા સ્વભાવ જ દે છે, કોઈ દુઃખ નથી દેતું આપણને. માણસ પોતાના સ્વભાવને સમજવા માટે પ્રયત્ન કરે, એને છોડવા માટે પ્રયત્ન કરે. કેવળ સમજવા માટે નહીં, સમજવા માટે પ્રયત્ન કર્યો, હાલો આપણે ઓળખો, પણ હવે એ આપણામાં માન હોય કે ક્રોધ હોય કે ઈર્ષા હોય કે ગમે તેવો કોઈ સ્વભાવ હોય આપણામાં પ્રધાન, તો એને ઓળખો. પણ ટાળીને તો કેવી રીતે સુખ આપણને મળશે? એને ટાળવા માટે ભગવાનના ભક્તે પૂરો પ્રયાસ કરવો પડે. તો એમાં પ્રયાસમાં શું પહેલું કરવું? તો મહારાજ કે એની સાથે વેર બાંધવું, સ્વભાવ સાથે વેર બાંધવું. મહારાજ કે નથી સ્વભાવ ટળતા, તો મહારાજ કે એને ક્યાં પોતાનો શત્રુ મહિનો છે, એની સાથે ક્યાં એનું વેર બાંધ્યું છે? વેર બાંધે તો ગમે તેવો સ્વભાવ હોય તો પણ સ્વભાવ છે એને ટળી જાય. સત્સંગમાં એવા ઘણા બધા મહાપુરુષોના ઇતિહાસો છે. મહારાજે કહ્યું હતું જે જગતનો ભગવાન થઈને પૂજાતો હતો અને મોટા મોટા સમ્રાટને પોતાના ચરણમાં ઝુકાવતો હતો, ભલે તાંત્રિક વિદ્યાથી ઝુકાવતો હતો, મંત્ર તંત્રથી ઝુકાવતો હતો, ઝુકાવતો હતો તો ખરો જ. આવો સમર્થ પુરુષ હતો, 400 ચેલાઓનું મંડળ સાથે ફરતો હતો, મોટા રજવાડાની રાજાની સાથે ન એટલો રસાલવારે ફરતો હતો. આવો મહાપુરુષ હતો જો, પણ સત્સંગનો જો ખપ એને જાગ્યો તો ભગવાન સહજાનંદ સ્વામીએ એને કહ્યું કે નાનામાં નાનો સાધુ હોય તો એની આજ્ઞામાં રહેવું પડશે, ખપ હોય તો રહો મગની રામ, નકર ચલતી પકડો. ઇતિહાસ છે, તમે બધા જાણો છો. બધું છોડ્યું, મોભો મૂક્યો, માથાની જટા હતી તે ઉતારી અને રસ્તામાં આમ બધે વેરી, બધા સંતોને હરિભક્તોને જોડા પહેરીને એની જટા એને ખૂંતા ખૂંતા જાય. જેની જટાનો એક વાડ છે ને કોઈ વાંકો ન કરી શકે. મોટા સમ્રાટ હોય એવો ઘમંડી, એવો અભિમાની, એવો ઘમંડી, અને ગરીબ ગાય જેવો થઈને સત્સંગ માર્યો, કેમ ખપતો? એટલે મહારાજે અંત્યના 27માં કહ્યું કે જેને ભગવાન ભજવાનો ખપ હોય અને જેને સંત સમાગમ કરવાનો ખપ હોય, તો મહારાજ કે એનો ગમે તેવો સ્વભાવ હોય તો સ્વભાવનો ત્યાગ કરી દે, પણ સંતના સમાગમનો કે સત્સંગના સમૂહનો ત્યાગ કરીને એકાંત પકડી અને ભજન કરવાનો કોઈ દિવસ સંકલ્પ સુદ્ધા ન કરે સ્વપ્નમાં, તો એને સત્સંગ સંત સમાગમ કરવાનો મહારાજ કે ખપ છે. મોડીમાં એક મુમુક્ષુ આવ્યો, બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે મને વર્તમાન ધારણ કરાવીને કંઠી પહેરી પહેરાવી અને મને સત્સંગમાં લઈને તમારો આશ્રય આપો ને. સ્વામી કે કાલ બપોર આવશે, અત્યારે મારો સમય નથી. બીજા દિવસે બપોરે આવે, સ્વામી કે સાંજે આવજે ને ત્યારે મારો સમય નથી. વરી પાછો સાંજે આવે, સ્વામી કે એમ કરજે ને કે કાલે આવજે ને, અત્યારે મારે સમય નથી. કાલે આવે, એક મહિના સુધી સ્વામી વાયદા આપ્યા, એક મહિના સુધી વાયદા આપ્યા. તો એલો મુમુક્ષુ છે ને એક મહિના સુધી વરી પાછો આવીને ઉપેરે ઘર ઘરે હાથ જોડે એમ મને વર્તમાન ધારણ કરાવીને સત્સંગમાં સ્થાન આપો ને ગુરુદેવ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જો પહેલી જગ્યાએ ચોખા પીડાશ કોઠામાં, લે આ રૂમાલ આપું તને. એ રૂમાલમાં પોટલી બાંધીને ચોખા લેતો હોય પછી તને વર્તમાન ધરાવું.
સામે આખા રૂમાલમાં ગાંઠો વાળી દીધી, આખા રૂમાલોની ગાંઠો વાળી દીધી. પછી સ્વામી રૂમાલ આપ્યો એને કે જા આમાં પોટલી બાંધો, આય આપણે હોય તો તરત જ છે ને પ્રશ્ન કરી કે આખા ટુવાલમાં ગાંઠું 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 વાયરી છે તો આમાં પોટલી કેમ બાંધવી. ઓલો ગયો પાછો આવ્યો, સ્વામી કે ન લાવ્યો ચોખા, તો કે બાપજી આમાં આખા રૂમાલમાં ગાંઠો 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 વાયરી હતી, આટલી બધી ગાંઠો વાયરી હોય એ ટુવાલમાં ચોખા કેવી રીતે પોટલી બંધાય. બસ સ્વામી કે હું તને એ કહેવા માગુ છું કે તો માન ને અહંકાર ને ઈર્ષા ની કામ ની ક્રોધ ની લોભ ની બધી ગ્રંથિઓ બાંધીને મારી પાસે આવ્યો હોય તો પછી હું આ સત્સંગ રૂપી ચાવલ એ પોટ એ રૂમાલ એ ટુવાલમાં તું કેવી રીતે બાંધી શકીશ. કાંઠો તોડ પહેલા, માન છોડ, નિર્વાણી થા, નિરહંકારી થા, દોષ છોડ, સ્વભાવ છોડ, અને પછી કંઠી તને હું બાંધું તો તું સત્સંગમાં ટકી શક. પ્રસંગ બનેલો હકીકત છે, વાસ્તવિક છે. ભલો કે ગુરુદેવ આબક હો તેમ કરો, સ્વામી કે આ સંતોની જગ્યા, હરિભક્તોની જગ્યા, આ ચોક બધું રોજે રોજ વાડી સાફ કરી જોઈશું, પછી કંઠી બાંધશું એમ ને, જોઈશું પછી એમ. એક મહિનો એ મોડી મંદિરની બધી સેવાઓ કરી, દિન થઈને ગરીબ થઈને બધા પરમસય બ્રહ્માંડ સ્વામીને પછી વિનંતી કરી, સ્વામી આને હવે તો કંઠી બાંધો. આ બીજો મહિનો થયો. પછી બ્રહ્માનંદ સ્વામીને કંઠી બાંધી, વર્તમાન ધરાવી અને સત્સંગમાં લીધો અને મહાપરમ એકાંતિક ભક્ત બન્યો. પણ ક્યારે બન્યો? ગ્રંથિઓ બધી તોડી. આપણે ગ્રંથિ બધી તોડવી જોઈએ. એક સંત ભિક્ષા માટે ગયા, ભિક્ષા ન દેહી કઈને ઉભા રહ્યા, સામે ખરેખર ભગવાનના એક ભાગવત ભક્ત હતા. પાત્ર લઈને આવ્યા ભિક્ષા દેવા માટે. સરસ મજાનો આવો કંઈક શ્રાદ્ધ પક્ષ ચાલતા હશે એટલે દૂધપાક બનાવેલો. એક પાત્રમાં દૂધપાક લઈને આવ્યા. પહેલા સંતે પાત્ર ધર્યું. પહેલાં કહ્યું કે બાપજી આપના પાત્રમાં દૂધપાક પછી આપો, પણ પહેલાં મને આશીર્વાદ આપો તો દૂધપાક આપો પાત્રમાં. સંત કે કંઈ વાંધો નહીં, ખરી થોભો. બાજુમાં કોઈ ગટર જેવું ગંદકી ખાડો ભરેલો અને એ પત્તર હતો એમાં ઝભર્યું ગંદકીમાં. એ ગંદકીમાં પત્તર ઝભર્યું પછી કહ્યું કે લો ભિક્ષા આપો શેઠ છે. અરે બાપજી, ગંદા પત્રમાં, ગંદા પાત્રમાં, આ ગંદા પાત્રમાં દૂધમાં નાખું દૂધપાક ફાટી જાય મારો. ત્યારે સંતે કહ્યું કે શેઠજી હું એ જ કહેવા માગુ છું કે તારું હૃદય હતી શુદ્ધ નથી, પાત્ર નથી, ગંદુ છે, અને તું મારી પાસે આશીર્વાદ માંગે છે તો હું આશીર્વાદ આપું તો મારો આશીર્વાદ ફાટી જાય, તને પચે નહીં, હૃદય શુદ્ધ કર પહેલાં અને પછી આશીર્વાદની અપેક્ષા રાખ મારી પાસે, આશીર્વાદ આપું તો મોટો સમ્રાટ બની જાય. હું પરમ પાત્ર તો તું પહેલાં થાય, તારું પાત્ર તો શુદ્ધ હોવું જોઈએ ને. ઘણી વાર માણસ પોતે પોતાનું પાત્ર તપાસતો નથી. આપણે મારે આપણા બધાની મુશ્કેલી તકલીફ એ ઊભી થાય છે
કે પહેલી વાત એ છે કે આપણે આપણું પાત્ર શુદ્ધ છે કે નથી, અને જેને પાત્ર શુદ્ધ કરવું હોય છે એને બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી કહે છે તેમ મહારાજ અમારે તો સમજણનો અંગ છે, તો એને સમજણ પહેલાં કેળવવી પડશે. સારી સમજણ કેળવીને જો આપણે સત્સંગમાં પ્રવેશ કરીશું ને તો સત્સંગમાં તો નરું અમૃત ભર્યું છે, એમાં નરવો આનંદ ને સુખ જ ભર્યું છે, આપણે પ્રાપ્ત કરી શકશું. પણ જો પાત્ર આપણું શુદ્ધ નહીં હોય, આમાં ગ્રંથિઓ કંઈક બધી હશે અનેક પ્રકારની, તો એ ગ્રંથિઓ આપણને છે ને સત્સંગમાં પણ પીડા આપશે સુખ નહીં લેવાથી. એટલે ભગવાન શ્રીહરિ પોતાના ભક્તના દુઃખના હરવા માટે પ્રભુ બેઠા છે. શા માટે? દુઃખ હરવા માટે. એટલે કંઈક કડી આવે છે ને, દુઃખ હરિજનનું દિલે તરો છો, સુખની દિશામ સહાય કરો છો. આવું લખ્યું સંતો એ કવિએ, મારા ને તમારા દુઃખ હરવા માટે, આપણા દર્દ હરવા માટે, આપણા સ્વભાવ હરવા માટે, આપણી પીડા હરવા માટે જ અક્ષરધામનો અધિપતિ આ ધરતી ઉપર આવ્યો છે. અને મારા ને તમારા દુઃખ હરવા માટે જ 500 પરમહંસોએ દુઃખો સહન કર્યા છે. એને હું દુઃખ સહન કરવાના હતા? ચપટી વગાડતા કા બ્રહ્માંડને ઉથલ પાથલ કરી શકે એને, એને હું દુઃખ, એને કેમ અપમાનનું દુઃખ, એને કેમ બીજાની ગાયડો ખાવાની, એને કેમ ભૂખનું દુઃખ, બબે 5-5 દિવસ સુધી કશું મળે નહીં ખાવા પીવા, આ બધું શા માટે? મારા અને તમારા દુઃખ હરવા માટે, આપણને સુખી કરવા માટે. માટે વિચારીએ વાલા ભક્તો, ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોના દુઃખને હરવા માટે વિરાજમાન હતા. તેમણે શ્વેત ખેસ પહેર્યો હતો, શ્વેત ચોફાડો ઓઢ્યો હતો, અને મસ્તક ઉપર સુંદર શ્વેત પાગ બાંધી હતી. ફૂલના હાર પહેર્યા હતા, ફૂલના તથા હીરના તોરા પાગ ઉપર ધારણ કર્યા હતા. ફૂલના બે ગોચ બંને કાન ઉપર ધારણ કર્યા હતા. અને તે વખતે શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ બધા જ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી, અને મુનિ વાજિંત્ર લઈને કીર્તનનું ગાન કરતા હતા. આટલું પ્રમાણ આપ્યું છે. પોતાના ભક્તોના દુઃખ હરવા માટે મહારાજ જ્યારે સભામાં બેઠા હતા ત્યારે આ બધા પ્રમાણો આપ્યા છે, એમ કે ઠાકોરજી પોતાના ભક્તોના દુઃખ હરવા માટે થઈને સભામાં બેઠા હતા, સુખી કરવા. અને જેને સુખી થવું હોય એને તો એક નિયમ છે કે પ્રભુ જેમ કહે તેમ કરવું જોઈએ. ચાકર તેરાન કયા નહીં કરેગા તો પછી સુખ કેવી રીતે હું તમે મેળવશું? પછી શ્રીહરિ બોલ્યા કે હવે કીર્તન બંધ રાખીને જેને જેવો સૂજે તેવા તમે પ્રશ્ન કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, સર્વ સુખના ધામ અને સૌથી પર એવા પરમેશ્વર છે, તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી, તેનું જે કારણ હોય તે કહો, અને માયિક તથા નાશવંત એવા જે તુચ્છ પદાર્થમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે તેનું કારણ પણ શું છે તે કહો. પછી બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા, પણ તેમનાથી તે થયો નહીં.
त्यारे श्रीजी महाराज ते प्रश्ननो उत्तर करवा माटे बोल्या। शू बोल्या? तो के सृष्टि चलावा माटे श्रीहरिए कळ जेवी चढ़ावी मूकी छे। केवी कळ चढ़ावी? तो जो सांभळो, छव सांभळो। हवे ते प्रश्ननो उत्तर अमे करीए छीए। जे दिवसथी परमेश्वरे आ जगतनी सृष्टि करी छे ते दिवसथी एवी कळ चढ़ावी मूकी छे के तेमा परमेश्वर ने फरीने क्यारेय परिश्रम करवो पड़े नहीं। तम गमे त्या सिटी में निकळो ने तो अंग्रेजी ना क्लास चाले, बोर्ड होय, गणित ना क्लास चाले, बोर्ड होय, हिंदी ना क्लास चाले, बोर्ड होय, संस्कृत ना क्लास चाले, बोर्ड होय, संगीत ना क्लास चाले, बोर्ड होय, एम होय, बधुं लिखवुं होय, बधा क्लासेस चालता होय, एना बोर्ड बधा लिखा होय, है ने? समजाणो? કોઈ જગ્યાએ બળ વાંચવા નહીં મળે કે યુવાન દીકરાને કોઈ દીકરી સાથે જોડાવવા માટે એનો ક્લાસીસ ચાલે છે અહીં, કોઈને ઘરનો મમત્વ બંધાવવા માટેના ક્લાસીસ ચાલે છે, કોઈને પરિવારનો મમત્વ બંધાવવા માટેના ક્લાસીસ ચાલે છે બળ કોઈ જગ્યાએ? એ તો આપ મેળાય બધું છે ને, ઠાકોરજી કળ જેવી ચડાવી મૂકી છે તો એમાં કોઈને ઉપદેશ દેવો નથી પડતો ને કોઈને સમજાવવા પડતા નથી કે બેટા દીકરા હવે તું 25-26 વર્ષનો થયો અને હવે કંઈક કોઈ છોકરી પસંદ કરી અને લગ્નથી જોડાઈ અને સંસાર માંડીને ભલા એમ ઉપદેશ દેવો પડે છે? અરે ઓલો ઘોડા ખૂનતો હોય શું હવે? અને બીજાને કહેતો કે મારા બાપાને કોણ હવે કંઈક સમજે કે 25 વર્ષનો ઢાંઢો હું થયો તો મારો બાપો હજી કંઈ વિચારતો નથી કે કળ ચડાવી મૂકી છે પ્રભુએ? આપ મેળાએ એકાદા બીજાના આકર્ષણો, એકાદા બીજામાં પ્રીતિ, એકાદા બીજામાં સ્નેહ, એકાદા બીજા મરી મટે એવા સ્નેહ, પાછું કેટલું અપમાન કરતા હોય, કેટલી બધી ગાયડો દેતા આ તે દેતા હોય, બધું કરતા હોય ત્યારે બધે હું નાનો હતો તો મેં તો બહુ જોયું છે. આ એક જણાને લગ્ન થયેલાની એના ઘરના છે ને એવા માથા ભરીને એટલી ગાયડો થાય ને અને ગાડો ભરીને રહી છું તો એ ક્યાંક હોય આવે કે એ તો કે તાર ભાભીનો સ્વભાવ એવો છે કે જો હોય કે એ તો ઘરના છે ને કે એ જ ગાડી થઈને બીજું કોણ દે આપણને કે આવું સારું સત્સંગમાં નથી થતું. જો આવું સત્સંગમાં થઈ જાય ને તો બેડો પાર તમારે જગ જીતા, અને કોઈ દિવસ સત્સંગમાંથી મન પાછું ન પડે. અને એટલે જ ઠક્કર અરજીએ પ્રશ્ન કર્યો છે મહારાજને કે હે મહારાજ, ઘણા દિવસથી સત્સંગ કરે છે પણ સત્સંગમાં ગાઢ પ્રીતિ જેવી સગા સંબંધીમાં થાય એવી કેમ નહીં થતી હોય મહારાજ? શું કારણ છે પ્રભુ બતાવો ને. મહારાજે એનું કારણ બતાવ્યું. પ્રથમ પ્રકરણનું પહેલું વચરામૃત ને ચોથો પ્રશ્ન આ કારણ છે. શું છે? તો કે પોતાના સ્વભાવ પર વાત કરે છે સંત. સ્વભાવને મૂકી તો નથી શકતો પણ સ્વભાવ પર વાત કરનારનો અવગુણ લે છે એ પાપે કરીને એને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, પાપે કરીને નથી થતી. એને મહારાજે પાપ કીધું. તો આપણા સ્વભાવ ઉપર વાત કરે છે, સ્વભાવ નથી મૂકી શકતા આપણે, કારણ શું? તો કે સમજણ નથી. એટલે પરમહંસ એમ કહે છે કે મહારાજ અમારે સમજણનો અંગ છે. મહારાજ કેવી કળ ચડાવી મૂકી છે આપ મેળાએ એકાદ બીજા તત્વોમાં પ્રીતિ થાય
એકાદ બીજા તત્વોમાં પ્રીતિ કરવા માટે કોઈ પ્રયાસ નથી કરવો પડતો. એની મેળા એ બધું થયા કરે. સહજ રીતે પુરુષને સ્ત્રીમાં વજ્રના જેવું દ્રઢ થાય છે અને તે રીતે પુરુષમાં સ્ત્રીને થાય છે અને તેથી જે પ્રજા ઉત્પન્ન થાય છે તેમાં હેત થાય છે. તે હેતરૂપે જ ભગવાનની માયા છે. આ માયાના પ્રવાહમાં જે મનુષ્ય ક્યારેય તણાય નહીં તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનના ભક્ત થયા હોય તે માયિક પદાર્થ માત્રમાં અપાર દોષ બુદ્ધિ રાખીને તેમાં અપાર વૈર રાખીને પામે અને તે ભગવાનને સૌથી વધારે પરમ સુખદાયક અને સુખરૂપ અને અનુપમ જાણીને તેમાં પ્રેમ સહિત વૃત્તિ રાખે છે. તેથી તેનું ચિત્ત બીજામાં ક્યારેય ચોંટતું નથી. અજ્ઞાની આત્મા જે છે તે આવા માયિક પદાર્થોમાં પ્રીતિ કરી અને એમાં ગાઢ સ્નેહ કરી અને પોતાનું જીવત્વ્ય આખું બધું બગાડે છે. ડાયા પુરુષો હોય, જ્ઞાની પુરુષો હોય, સમજદાર પુરુષો હોય, તે વિષયોને દુઃખદાયક જાણી અને પરમાત્માને સુખદાયક જાણી અને વિષયનો ત્યાગ કરી અને પરમાત્માને વિશે પ્રીતિ કરીને પ્રભુની ભક્તિ કરે છે. એટલે એ માયાના પ્રવાહમાં તણાતા નથી. ઓલા બધા જેવું માયાના પ્રવાહમાં તણાયા જાય છે બિચારા, એમાંથી બહાર નીકળી શકતા નથી. એકાદ બીજા એકાદા બીજાની પ્રીતિ હેત સ્નેહ એના કારણે ઘણા ઘણા બધા ન કરવાના કેટલા બધા કુકર્મ કરતા હોય છે, પાપના પોટલા બાંધતા હોય છે અને અંતે એ પાપ પોતાને એકલાને ભોગવવાનું. પાપ કરીને મેળવેલી સંપત્તિમાં બધાનો હિસ્સો અને પાપ ભોગવવાના દંડમાં કોઈનો હિસ્સો નહીં, એમાં કોઈ ભાગ ન લે, કોઈ ન કહે. ચોરને પકડ્યો હોય ને ઓલા ધબધબાવતા હોય સોસાયટીવાળા, અથવા તો પોલીસને બોલાવી તો પોલીસ દંડાથી હારી પટ ધબધબાવતા હોય. આપણા દેશમાં ઘણી વખત છે ને પોલીસ એને હારી પટ મારે પછી એને હગાવાલાને બોલાવે, માને પત્નીને બધાને બોલાવે અને એ બધાને લાઇનસર ઊભા રાખે ને એની હાજરીમાં એની દેખતા પાછો ઓલાને પાછો ઢમઢોરે હારી પટ. ઓલા ઊભા હોય તો એ કહી ન કહે કે સાહેબ હવે હૈદ થઈ, બાકીના પાઠા અમને મારો, એને હવે ન મારો, એનું ચામડું તોડી નાખ્યું તમે, હવે અમને મારો, અમે બધા ઘણા બેઠા છીએ. બોલે એ કંઈ, એ કંઈ ના બોલે. અમારો અનુભવ છે, વિદ્યાર્થી ભવનમાં સુરેન્દ્રનગરમાં રહેતા હતા અમારા ગુરુને બધા, ત્યાં ઓલા લાકડાના કોલસ અને કોથરા ચોરવા માટે આવતા હતા લોકો. તો ઘણા બધા કોથરા લઈ ગયા, પછી ખબર પડી ગયેલા અહીં આ કોથરા બધા ક્યાં ગયા એટલા બધા. પછી આથી આખી રાત બધા જાય ગયા ખાણે ખૂંચકે હંતાઈને અને પછી સવારે 5 વાગે ચોર લોકો છે ને દિવાલથી ટપીને પડ્યા અંદર. અને એમાં એક વિદ્યાર્થી હતો બહુ મજબૂત, આપણે ગુણવંતભાઈ જેવું શરીર અને મજબૂત ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો તો એ આવ્યાનો. અને પછી બધાને કહી રાખ્યું હતું કે અંદર પડે અને કોલસાવાળી રૂમમાં જાય પછી આખો ટપાડવાનો. એ કોલસાવાળી રૂમમાં જેનો આખો ટપાડ્યો એનું નામ વલ્લભ હતું, સમજા. એ વલ્લભ દોડ્યો, દોડીને પછી ઓરાને પકડો ને બધ ભરી અને પછી દબાઈ દીધો. મજબૂત આદમી હતો. અને બીજા હતા જો ભાગ્યા અને લારી લઈને આવતા, લારી બારી મૂકીને ભાગ્યા પછી અને પકડો. પછી તો શું માર્યો બધાએ, સોસાયટીના ભેગા થઈ ગયા કારણ કે એ સોસાયટીમાં એટલામાં છે ને બહુ ચોરી કરેલી. અને એવો માર્યો ને પછી પોલીસને ફોન કર્યો ને પોલીસની ગાડી આવીને એને પછી હારી પટ ખૂબ જ છે ને એને મેથી પાક આપ્યો. એવી સર્વિસ કરી, એવી સર્વિસ કરી. પછી એની માને એના બાપને એની પત્નીને એને છોકરાને એની દીકરીને બધાને બોલાવ્યા
લાઈન સર્બધન દિવાલે ઉભા રાખ્યા. અને બધાને એ સા નજર સામે પછી પોલીસે પાછો હારી પટ માર્યો. એક કંઈ ન બોલ્યો કે સાહેબ હવે રહેવા દો, અમને મારો હવે. એટલે વાત એવી છે, કર્મ કરે છે એમાંથી મેળવેલું પદાર્થ સંપત્તિ બધા ભાગ પાડશે, પણ કર્મ કરેલું એ તો ભોગવવું તો જીવને એકલાને પડશે. તો શા માટે વિચારવું કે આપણે માયાના પ્રવાહમાં ભગવાનના ભક્તને તણાવવું નહીં એમ, પરંતુ એને ભક્તિના માર્ગે ચાલીને પરમાત્માની ભક્તિ કરવી, આત્મકલ્યાણ સિદ્ધ કરવું. અને જે માયિક પદાર્થમાં વૈરાગ્ય નથી રાખતા અને જે ભગવાનના સ્વરૂપથી જુદા પડી જાય છે, તે ગમે તેવા મોટા હોય, સમર્થ હોય, તો પણ માયિક પદાર્થના પ્રવાહમાં તણાયા વિના રહે નહીં, તણાઈ જાય. મોટા મોટા સમર્થોની કથાઓ ભાગવતજી આદિક પુરાણમાં ખૂબ લખાણી છે, વાંચી લેવી. તેટલા માટે ભગવાનને છોડી દઈને જે માયિક પદાર્થનો સંગ કરે તે જીવની વૃત્તિ માયિક પદાર્થમાં નિશ્ચિત ચોંટી જાય છે, તેમાં જરાય ખોટું નથી. માટે જે પરમેશ્વરના ભક્તો હોય તેમણે પરમેશ્વર સિવાયના બીજા કોઈ પદાર્થમાં સહેજે પણ પ્રીતિ ક્યારેય ન કરવી. જેટલું આજ્ઞાનું પાલન કરે તેટલું સુખ થાય. જે રીતનો પ્રશ્ન હતો તે રીતનો શ્રીહરિએ તેનો ઉત્તર કર્યો. પછી મહારાજ બોલ્યા, હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછવાનો વારો આવ્યો માટે તે પ્રશ્ન પૂછે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જીવને જે ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિશય દુર્લભ છે એમ કહેવાય છે, અને તે ભગવાનની પ્રાપ્તિ તો થઈ ત્યારે હવે ત્યાંનાથી બીજી કોઈ મોટી મોટાઈ નથી અને બીજો કોઈ મોટો આનંદ પણ નથી. તેવા મોટા આનંદને છોડીને જીવ તુચ્છ પદાર્થ સારું શા માટે ક્લેશને પામે છે એ પ્રશ્ન છે મહારાજ. ત્યારે શ્રી હરિ કહેવા લાગ્યા કે તે પ્રશ્નનો ઉત્તર અમે કરીએ, જે ભક્ત પરમેશ્વરના વચનને છોડીને આમ તેમ ડોળતો રહે છે અને જેટલો વચનનો લોપ કરે છે તેને તેટલો ક્લેશ થાય છે, અને જેટલા ભગવાનના વચનમાં વર્તે છે તેને તેટલો ભગવાનનો આનંદ વર્તે છે, કેમ જે વચનમાં જ આનંદ રહ્યો છે. એટલા માટે ત્યાગીએ ત્યાગીની રીત ભગવાનના વચનમાં પવિત્રતાથી રહેવું, ગ્રસ્તોએ ગ્રસ્તની રીતે રહેવું, પણ વચન ઉલ્લંઘીને બહાર પગ દેવો નહીં. જેટલું જે વચનનું ઉલ્લંઘન કરે છે તેટલો તેને ક્લેશ થાય છે. અને ત્યાગીએ અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય, નહીં તો અધૂરું ગણાય. તેમાં જેટલો ફરક છે તેટલો તેને ક્લેશ અંતર્યમે પરમેશ્વર પોતે આપે છે, તે પ્રત્યક્ષ દેખાય છે. પરમ પ્રવીણ ગ્રસ્તે પણ પર સ્ત્રીનો ત્યાગ કરવો અને પોતાની સ્ત્રીનો સંગ પણ વ્રતને દિવસે ત્યાગ રાખવો, ઋતુ સમયમાં જ પોતાની સ્ત્રીનો સંગ કરવો, તે ગ્રસ્તનું બ્રહ્મચર્ય કહેવાય છે. એ આદિક જે ત્યાગી અને ગ્રસ્તોના જેટલા નિયમો કયા છે તેમાં જેને જેટલો ફેર પડે છે તેટલો તેને ક્લેશ થાય છે એમ અમે ચોક્કસપણે કહીએ છીએ. અને ભગવાનથી વિમુખ જીવને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાના કર્મે કરીને આવે છે, તે નિશ્ચિત વાત છે. પણ ભગવાનના ભક્તને જેટલા સુખ દુઃખ આવે છે તે કર્મના પ્રેરાલા આવતા નથી, પરંતુ જેટલું વચન લોપે છે પરમેશ્વરનું તેટલું તેને દુઃખ આવે છે, અને ભક્તને જેટલું સુખ થાય છે તે ભગવાનના વચનમાં વર્તવ્ય કરીને થાય છે. જે ભક્ત છે તે આ રીતે સમજે છે
એટલી શ્રીહરિએ વાત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત એ સાગરના 21 પૂર્વમાં ગરડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત કહ્યું. એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. બહુ મજાની અદ્ભુત વાત મહારાજ કરીશું. હવે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી મહારાજે જે વાત બતાવી કે ભગવાનની આજ્ઞા લોપે કરીને ભગવાનના ભક્તને દુઃખ આવે છે અને ભગવાનની આજ્ઞામાં વર્તવે કરીને સુખ આવે છે, ભગવાનનો ભક્ત થયો, ભગવાનનો આશ્રય સ્વીકાર્યો, એને મહારાજ કે એનું કર્મ દુઃખ નથી દેતું. આટલું તો ઠાકોરજીએ હળવું કરી દીધું, કર્મમાંથી તો મુક્ત કરી દીધા, પણ હવે વચનમાં તો રહેવું જોઈએ ને. એટલે ઠાકોરજીના વચનમાં વર્તવે કરીને કેવું સુખ છે અને ઠાકોરજીનું વચન લોપે કરીને કેવું દુઃખ છે એને આવતીકાલ સમજવા માટે આપણે પ્રમાણિક પ્રયાસ કરશું, સમયને લક્ષ્યમાં રાખીને. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ બહુ જ અદ્ભુત વાત, આપણો મોક્ષ ન બગડે, આપણું જીવન ન બગડે અને આપણો આ ફેરો અલખે ન જાય એના માટે બહુ જ અદ્ભુત વાત કરી છે. એને આપણે સૌ કોઈએ ધારવી, વિચારવી, મનન કરવું, ચિંતન કરવું અને તે વાતને આપણે આપણા અમલમાં લેવી. એ સાથે કથાની સમાપ્તિ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતજમ વાસુદેવમ હરિમ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.